રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા ત્યારે તેમની જન્મજયંતિની ઉજવણી પણ સ્વચ્છતા અભિયાન સાથે દેશ અને રાજ્યભરમાં કરવામાં આવી હતી. ત્યારે યાત્રાધામ સોમનાથની પ્રવાસ નગરીમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગાંધી જયંતિની અનોખી ઉજવણીના ભાગરૂપે સ્વયં નાના ભૂલકાઓએ ગાંધીજીની વેશભૂષા ધારણ કરી પ્રભાસ પાટણ નગર અને સોમનાથ ટ્રસ્ટના અતિથિ ગૃહો તેમજ સોમનાથ ચપાટી પર દરિયા કિનારા પર જઈને લોકોને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો. સ્થાનિક સ્વામિનારાયણ ગુરુકુળના 50 જેટલા બાળકોએ આ રીતે અનોખી ઉજવણી કરીને ગાંધી જયંતિ ઉજવી હતી. અહેવાલ ભરતસિંહ જાદવ, સોમનાથ. આમ એસિસ્ટન્ટ કમાન્ડન્ટ યોગેન્દ્ર સિંહ રાણા, એક્ઝિક્યુટિવ ઓફિસર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન વેરાવલ. ગાંધી આજ સે 2 સાલ પહેલે હમારે પ્રધાનમંત્રી માન શ્રી નરેન્દ્ર દામોદર ભાઈ મોદીજીને એક સ્વચ્છ ભારત અભિયાન કા સંદેશ દિયા થા. ઉસી કડી કો આગે બઢાતે હુએ ભારતીય તટરક્ષક અવસ્થાન વેરાવલ ને આજ એક સ્વચ્છ સાગર અભિયાન કી શરૂઆત કી હૈ. આપણે જાણીએ છીએ એમ મહાત્મા ગાંધીજી પોતે સ્વચ્છતાના આગ્રહી હતા અને એ થીમ પર જ અમે આજે એક 50 બાળકોને ગાંધીજીના વેશભૂષામાં તૈયાર કરી અને ગાંધીજી પોતે દરેક માણસને ઘરે ઘરે જઈ અને સ્વચ્છતા જાળવવા માટે એક સંદેશો આપતા હોય એ માટે સ્વચ્છતા અંગેના એક કાર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને ગાંધીજી પોતે લોકોને ઘરે ઘરે જઈ અને વિનંતી કરતા હોય કે ભાઈ સ્વચ્છતા જાળવો, સ્વચ્છતા લોકો જાળવે એ માટે એક આગ્રહપૂર્વક એમને વિનંતી કરી છે. સ્થાનિક સ્વામિનારાયણ ગુરુકુળના 50 બાળકોને ગાંધીજીની વેશભૂષામાં આજે સમગ્ર પ્રભાસ પાટણમાં તેમજ ટ્રસ્ટના મંદિર પરિસર, અતિથિગૃહો, સમુદ્ર કિનારે આ બાળકોએ ગાંધીજીની વેશભૂષામાં ફરી અને લોકોને એક સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે અને જેનાથી લોકોમાં પણ એની એક સ્વચ્છતા બાબતે અવેરનેસ જાગૃત થશે એવો એક આખો અનોખો કાર્યક્રમ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજે 2 ઓક્ટોબરે સોમનાથમાં ગોઠવવામાં આવ્યો છે.